નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઉલાણી ચિરાગ સર્વોપરીની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે વિદ્યાર્થી મિત્રો, કોવિડ-19 અંતર્ગત આપ બધા ઘરે બેસો અને સુરક્ષિત હશો. તો મિત્રો, સર્વોપરી શૈક્ષણિક સંકુલ સંસ્થા દ્વારા જે ઓનલાઈન ક્લાસીસનું આયોજન કરેલ છે, તો તમે એનો ઘરે બેઠા લાભ લઈ શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી, અને એની અંદર આપણે ચેપ્ટર નંબર 4 એટલે કે વસ્તુઓના જૂથ બનાવવા, અને મિત્રો ભાગ નંબર છે આપણો 1. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચેપ્ટરની અંદર અલગ અલગ વસ્તુઓ વિશેની ચર્ચા આપણે કરવાની છે. એટલે કે આપણી આજુબાજુની જે અલગ અલગ વસ્તુઓ આપણને જોવા મળે છે, તેને આપણે કઈ રીતે એનું જૂથ બનાવવું, એટલે કે બધી વસ્તુઓ જે આપણને જોવા મળતી હોય તે બધી વસ્તુઓને કઈ રીતે આપણે કયા કયા ભાગની અંદર અલગ કરી શકીએ છીએ. બરાબર છે મિત્રો? તો વસ્તુઓના જૂથ બનાવવા એટલે કે આપણને જે જોવા મળતી બધી વસ્તુઓ છે, એ વસ્તુઓના આપણે શું કરવાના છે, તો કે અલગ અલગ રીતે જૂથ બનાવતા શીખવાનું છે. તો મિત્રો, આ ચેપ્ટરની અંદર આપણે વસ્તુઓના જૂથ બનાવવા વિશેનો અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 26 ઉપર ચેપ્ટર નંબર 4 આપેલું છે કે વસ્તુઓના જૂથ બનાવવા. તો જોઈએ મિત્રો કે એની અંદર ટોપિક નંબર 4.1 જે તમને આપેલો છે કે આપણી આજુબાજુની વસ્તુઓ, તેના વિશે આપણે માહિતી મેળવીએ. આપણી આજુબાજુની વસ્તુઓ કે રોજિંદા જીવનની અંદર આપણે ઘરે હોય, બહાર ગયા હોય, શાળાએ ગયા હોય, બરાબર છે, તો આપણી આજુબાજુની અંદર આપણને ઘણી વસ્તુઓ સંપર્કમાં આવતી હોય છે. એટલે આપણી આજુબાજુની અંદર આપણને ઘણી બધી વસ્તુઓ જોવા મળતી હોય છે. દાખલા તરીકે તમે શાળાએ ગયા હોય તો શાળાની અંદર તમને ક્લાસરૂમમાં શું જોવા મળે, તો કે બોર્ડ જોવા મળે, બેન્ચીસ જોવા મળે, ચોક જોવા મળે, ડસ્ટર જોવા મળે, બરાબર છે મિત્રો? ત્યાર પછી મેદાનની અંદર તમને સ્કૂલ બસ જોવા મળે, ઝાડવાઓ જોવા મળે, બરાબર છે? તો ત્યાર સિવાય તમે ઘરે હોય તો તમને કેવી વસ્તુઓ જોવા મળે? જો તમે ઘરે હોય તો રસોડાની અંદર જુઓ, દાખલા તરીકે રસોઈના વાસણો છે, બરાબર છે, ટીવી છે, ફ્રીજ છે, પંખા છે, ટ્યુબલાઇટ છે, લેમ્પ છે, તો આવી બધી વસ્તુઓ તમને ઘરની અંદર જોવા મળતી હોય છે. તો મિત્રો, રોજિંદા જીવનની અંદર તમે અલગ અલગ જગ્યાએ હોય તો તમારી આજુબાજુની અંદર અલગ અલગ પ્રકારની વસ્તુઓ તમને જોવા મળતી હોય છે. તો આપણે અભ્યાસ કરવાનો છે કે આપણી આજુબાજુની વસ્તુઓ કેવી કેવી હોઈ શકે છે. તો ચાલો જોઈએ મિત્રો આપણે ટેક્સ્ટબુક ની અંદર. તો કે આપણે જોઈ ગયા કે આપણા ખોરાક અને કપડામાં અત્યંત વિવિધતા રહેલી છે. હવે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે આપણો જે રોજિંદા જીવનનો ખોરાક છે અને આપણા જે કપડા છે, તો કે ખોરાક અને કપડામાં શું જોવા મળે છે, તો કે વિવિધતા જોવા મળે છે. એટલે કે ખોરાકમાં પણ વિવિધતા જોવા મળે છે અને કપડામાં પણ વિવિધતા જોવા મળે છે. એટલે કે આપણે અલગ અલગ પ્રકારનો ખોરાક ખાઈએ છીએ અને અલગ અલગ પ્રકારના કપડાં પહેરીએ છીએ. તો આપણે જોયું કે આપણા ખોરાક અને કપડામાં અત્યંત વિવિધતા રહેલી છે. આપણા ખોરાક અને કપડામાં અત્યંત વિવિધતા રહેલી છે. આપણા ખોરાક અને કપડામાં અત્યંત વિવિધતા રહેલી છે. બધા જ સ્થાને આવી વિવિધતા વાળી અનેક વસ્તુઓ રહેલી છે. હવે તમે જુદા જુદા સ્થાને જાઓ તો તમને આવી જ વિવિધતા વાળી એટલે કે અલગ અલગ વસ્તુઓ તમને જોવા મળશે. જે વસ્તુઓ તમને સ્કૂલના ક્લાસરૂમ ની અંદર જોવા મળે છે, એ તમને બહાર મેદાનની અંદર જોવા મળશે નહીં. તો મેદાનની અંદર જે જોવા મળે છે, એ તમને ક્લાસની અંદર જોવા મળશે નહીં. અથવા તમને જે વસ્તુઓ ઘરની અંદર જોવા મળે છે, એ તમને શાળાની અંદર જોવા મળશે નહીં. એટલે કે અલગ અલગ સ્થાને અલગ અલગ પ્રકારની વસ્તુઓ હોય છે. જોઈએ આગળ.
આપણે આપણી ચારે બાજુ ખુરશી, બળદગાડું, સાયકલ, રસોઈ બનાવવા માટેના વાસણ, ચોપડીઓ, કપડા, રમકડા, પાણી, પથ્થર તથા અન્ય અનેક વસ્તુઓને નિહાળીએ છીએ. એટલે આવી બધી વસ્તુઓને આપણે આપણી આજુબાજુની અંદર નિહાળતા હોઈએ છીએ. આગળ જોઈએ કે આ બધી વસ્તુઓના આકાર, રંગ તથા ઉપયોગ જુદા જુદા હોય છે. એટલે આ જે બધી વસ્તુ છે, એટલે કે આપણે આસપાસની જે બધી વસ્તુ છે, એ બધી વસ્તુઓના આકાર, રંગ અને ઉપયોગ કેવા હોય છે? તો કે જુદા જુદા હોય છે. તો આપણે લખી શકીએ કે આપણી આજુબાજુ રહેલ વસ્તુના આકાર, રંગ અને ઉપયોગ જુદા જુદા હોય છે. આપણી જે આજુબાજુ બધી વસ્તુઓ રહેલી છે, એ બધી વસ્તુઓના આકાર, રંગ અને ઉપયોગ જુદા જુદા હોય છે. હવે તમારી આજુબાજુ જુઓ અને આકારમાં ગોળ હોય તેવી વસ્તુઓને ઓળખો. હવે આપણે આપણી આજુબાજુ જોવાની અને આકારમાં ગોળ હોય તેવી વસ્તુઓની યાદી બનાવવાની. દાખલા તરીકે રબરનો દડો, ત્યાર પછી સફરજન, લીંબુ છે. તો આ બધી વસ્તુઓ કેવી છે? તો કે આકારમાં ગોળ છે. તો આપણે જોઈએ કે આપણી યાદીમાં દડો, જેમ કે રબરનો દડો, ફૂટબોલ અને લખોટી પણ આવી શકે છે. તો આપણે જોયું કે આપણી આજુબાજુની એવી વસ્તુઓની આવવાની કે એ કેવી હોય? આકારમાં ગોળ હોય. તો શું આવશે? તો કે તમારી યાદીમાં આવશે કે ફૂટબોલનો દડો છે, રબરનો દડો છે, લખોટી છે. તો આ બધી વસ્તુઓ કેવી છે? તો કે આકારમાં ગોળ છે. તો આપણે કીધું કે આકારમાં ગોળ હોય તેવી વસ્તુ તો કઈ છે? કે ફૂટબોલ, ફૂટબોલનો દડો, રબરનો દડો, લખોટી, આ બધી વસ્તુઓ આકારમાં ગોળ હોય. જો આપણે આપણી યાદીમાં લગભગ ગોળાકાર વસ્તુઓનો સમાવેશ કરીએ તો તેમાં સફરજન, નારંગી અને ઘડો વગેરે જેવી વસ્તુઓનો પણ સમાવેશ થઈ શકે છે. આપણે કીધું કે આપણા આજુબાજુની અંદર જે આકારમાં કેવી હોય? ગોળ હોય તેવી વસ્તુની તમારે યાદી બનાવવાની છે. તો આપણે જોયું કે ફૂટબોલનો દડો છે, રબરનો દડો છે, લખોટી છે, આ બધી વસ્તુઓ કેવી છે? તો કે ગોળ હોય છે. તેના સિવાય આપણે જોઈએ કે બીજું શું આવી શકે? તો કે સફરજન હોઈ શકે, નારંગી હોઈ શકે, ઘડો હોઈ શકે. તો આ બધી વસ્તુ પણ કેવી છે? આકારમાં ગોળ છે. સફરજન, નારંગી, ઘડો વગેરે, તો આ બધી વસ્તુ કેવી છે? આકારમાં ગોળ છે. આગળ જોઈએ કે આપણે એવી વસ્તુઓ પણ જોઈ કે જેને ખાઈ શકાય. સમજણ મિત્રો, આપણે એવી વસ્તુઓ પણ જોઈ કે જેનો આપણે ખાવા તરીકે ઉપયોગ પણ કરી શકીએ, એટલે કે આપણે એને ખાઈ શકીએ છીએ. સફરજન છે, નારંગી છે, બરાબર છે. તો એવી વસ્તુઓ છે જેનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરતા હોઈએ છીએ. આપણે આ યાદીમાં એ બધી જ વસ્તુઓનો સમાવેશ કરી શકીએ જેની આપણે પ્રકરણ 1 કોષ્ટક 1.1 તેમજ 1.2 તેમજ 1.3 યાદી બનાવી હતી. એ પણ શક્ય છે કે જે ગોળ વસ્તુઓની યાદી આપણે અત્યારે બનાવી છે તેમાંની કેટલીક વસ્તુઓ આ જૂથમાં પણ આવતી હોય. સમજાવો મિત્રો. હવે જે કોષ્ટક આપણે પ્રકરણ 1 અંદર બનાવ્યા હતા, કોષ્ટક 1.1, 1.2 અને 1.3, તો તમારી કેટલીક એવી વસ્તુઓ છે કે જે એ કોષ્ટકની અંદર આવતી હોય. આગળ જોઈએ કે હવે માની લો કે આપણે પ્લાસ્ટિકની વસ્તુઓનું એક જૂથ બનાવવા માંગીએ છીએ. તેની પ્લાસ્ટિકની વસ્તુઓ
એક પ્લાસ્ટિક ની વસ્તુઓ નું આપણે જૂથ બનાવવા માંગીએ છીએ, તો આ જૂથ માં શું શું આવશે? તો કે ડોલ આવશે, લંચ બોક્સ આવશે, રમકડા આવશે, પાણી ભરવાનું પાત્ર આવશે, પાઇપ તથા આવા પ્રકારની અનેક વસ્તુઓને સ્થાન મળી શકે છે. તો હવે આપણે એક એવું જૂથ બનાવવાનું છે, તો શેનું? તો કે પ્લાસ્ટિક ની વસ્તુઓનું જૂથ. જે વસ્તુ પ્લાસ્ટિક ની હોય એ બધી વસ્તુઓનો એમાં સમાવેશ થઈ શકે છે. તો કે શું શું આવશે? તો કે ડોલ આવે, લંચ બોક્સ આવે, પાણીનું પાત્ર આવે, પાઇપ આવે વગેરે. તો તમે એક જૂથ બનાવો, કયું? તો કે પ્લાસ્ટિક ની વસ્તુઓનું જૂથ. તો એની અંદર કયા કયા પદાર્થો નો સમાવેશ થાય? તો કે ડોલ છે, લંચ બોક્સ છે, પાણી છે, પાણીનું પાત્ર છે, પાઇપ છે. તો આવી બધી વસ્તુઓનો આ પ્લાસ્ટિક ની વસ્તુના જૂથમાં સમાવેશ થાય છે. તો આગળ જોઈએ. તો આમ વસ્તુઓના જૂથ બનાવવાની અનેક રીતો છે. આપણે જોયું તો કે આ એક જૂથ બનાવવાની એક રીત હતી. તો કે કઈ? પ્લાસ્ટિક ની વસ્તુઓનું જૂથ બનાવો. તો આ રીતે વસ્તુઓના જૂથ બનાવવાની ઘણી બધી પ્રકારની રીતો છે. ઉપરના ઉદાહરણમાં વસ્તુઓની તેમના આકાર અથવા તે જે પદાર્થના બનેલા છે તેના આધારે જૂથમાં વહેંચણી કરવામાં આવે છે. સમજાણું મિત્રો? કે ઉપરની જે બધી વસ્તુઓ છે આપણે જે આગળ જોઈ ચૂક્યા, એ બધી વસ્તુઓ ને કઈ રીતે અલગ કરી શકાય? એક તો તેના આકારના આધારે, કે કઈ વસ્તુ કયા આકારની છે એનાથી તમે એનું જૂથ બનાવી શકો છો. ત્યાર પછી તો તે જે પદાર્થના બનેલા છે તેના આધારે, એટલે કે કઈ વસ્તુ કયા પદાર્થની બનેલી છે એના આધારે તમે એનું જૂથ બનાવી શકો છો. તો આપણે જોઈ કે લોખંડની વસ્તુઓ હોય અને લાકડાની વસ્તુઓ, તમે જે બધી વસ્તુઓ ભેગી કરેલી છે તેમાંની કેટલીક વસ્તુઓ લાકડાની બનેલી હશે અને કેટલીક વસ્તુઓ લોખંડની બનેલી હશે. તો આ રીતે તમે એનું જૂથ બનાવી શકો છો, લાકડાની બનેલી વસ્તુઓ અને લોખંડની બનેલી વસ્તુઓ. તો આપણી આજુબાજુની તમામ વસ્તુઓ એક અથવા એકથી વધુ પદાર્થોની બનેલી હોય છે. આપણી આજુબાજુની જે બધી વસ્તુઓ છે એ વસ્તુઓ એક અથવા તો એકથી વધારે પદાર્થોની બનેલી હોય છે. તો આ પદાર્થો કાચ, ધાતુઓ, પ્લાસ્ટિક, લાકડું, રૂ, કાગળ, કાદવ અથવા માટીની હોઈ શકે છે. તો આ બધી વસ્તુઓ છે એ શેની શેની હોઈ શકે? તો કે કાચની પણ હોઈ શકે, ધાતુઓની પણ હોઈ શકે, પ્લાસ્ટિકની પણ હોઈ શકે, લાકડાની પણ હોઈ શકે, રૂની પણ હોઈ શકે, કાગળની પણ હોઈ શકે, કાદવની પણ હોઈ શકે અને માટીની પણ હોઈ શકે છે. એટલે કે આપણી આજુબાજુની અંદર જે વસ્તુ આપણને જોવા મળે છે તે વસ્તુ આવા આવા પદાર્થોની બનેલી હોઈ શકે છે. તો શું તમે પદાર્થોના અન્ય વધારે ઉદાહરણો વિચારી શકો છો? તો હવે આપણે પ્રવૃત્તિ નંબર એક જોઈએ. તો જોઈએ મિત્રો પ્રવૃત્તિ નંબર એક. પ્રવૃત્તિ નંબર એક. તો ચાલો હવે આપણે આજુબાજુથી શક્ય હોય તેટલી વધારે વસ્તુઓને એકત્રિત કરીએ. આપણામાંના પ્રત્યેક ઘરમાં રોજબરોજ ઉપયોગમાં લેવામાં આવતી એક વસ્તુ લાવી શકે છે. આપણે જે બધા છીએ એમાંથી રોજે રોજ ઉપયોગમાં લેવાતી કેટલીક વસ્તુઓ તો આપણે લાવી શકીએ છીએ, પણ કેટલીક વસ્તુઓ આપણે વર્ગખંડમાંથી અથવા શાળાની બહારથી એકત્રિત કરી શકીએ છીએ. તો કેટલીક વસ્તુઓને આપણે શાળાના વર્ગખંડમાંથી અથવા તો શાળાના બહારના મેદાનમાંથી પણ એકઠી કરી શકીએ છીએ. આપણા આ સંગ્રહમાં, એટલે કે આપણી આ વસ્તુની યાદીમાં આપણી પાસે શું હશે? તો આપણે જે આ બધી વસ્તુઓ ભેગી કરશું તો એ વસ્તુઓ કઈ કઈ હશે? તો કે ચોક હશે, લખીએ,
વસ્તુની યાદી. તો ખાસ વાંચે કે આપણે ક્યાંથી ભેગી કરવાની છે, તો કે શાળાના વર્ગખંડમાંથી અને શાળાની બહારની નજરની માંથી. તો જોઈએ કે જો પછી બીજું પેન્સિલ, નોટબુક, રબર, ડસ્ટર, પેન્સિલ, નોટબુક, રબર, ડસ્ટર, બીજું શું હોઈ શકશે, તો કે હથોડી, ખીલી, સાબુ, વાહનોના પૈડા, વાહનોના પૈડાના હારા, પછી બેટ, માચિસ, મીઠું, બટાકા, બેટ, માચિસ, મીઠું, બટાકા વગેરે. તો આવી બધી વસ્તુઓ તમે એકત્રિત કરી શકશો. આગળ જોઈએ કે આપણે વસ્તુઓની એક એવી પણ યાદી બનાવી શકીએ જેના વિશે આપણે માત્ર વિચારી શકીએ પણ વર્ગખંડમાં લાવી શકીએ નહીં. હવે આપણે એવી વસ્તુઓની યાદી બનાવી શકીએ કે આપણે માત્ર ખાલી વિચારી શકીએ પરંતુ તેને વર્ગખંડમાં લાવી શકીએ નહીં. તો એ કઈ વસ્તુ હશે જોઈએ મિત્રો, કે ઉદાહરણ તરીકે દિવાલ છે, વૃક્ષ છે, દરવાજા છે, ટ્રેક્ટર છે તથા રસ્તો છે. તો આ એવી વસ્તુઓની યાદી છે કે જેને તમે વર્ગખંડની અંદર લાવી શકતા નથી. તો આગળ જોઈએ કે આ સંગ્રહમાંથી એટલે કે આ યાદીમાંથી એ બધી જ વસ્તુઓને અલગ કરો કે જે કાગળ અથવા લાકડાની બનેલી હોય. હવે આ યાદીમાંથી એવી બધી વસ્તુઓને અલગ કરવાની કે જે કાગળ અથવા લાકડાની બનેલી હોય. તો આપણે જોઈએ કે કાગળ અથવા લાકડાની બનેલી વસ્તુ, તો આમાંથી જોઈએ કે કાગળ અથવા લાકડાની બનેલી વસ્તુ કઈ છે, તો કે ચોક. ચોક તો નહીં આવે, ત્યાર પછી પેન્સિલ. તો તેની બને લાકડાની. ત્યાર પછી નોટબુક, તો કે કાગળની બની. ત્યાર પછી રબર નહીં આવે. ત્યાર પછી ડસ્ટર લાકડાનું હોય. ત્યાર પછી હથોડી. ત્યાર પછી ખીલી, એ લોખંડની હોય. સાબુ નો આવે. વાહનોના પૈડાના આરા, એ લોખંડના હોય. બેટ, તો કે લાકડાનું હોય. ત્યાર પછી માચિસ, તો કે કાગળની હોય. મીઠું અને બટાકા. તો આટલી વસ્તુ છે એ શેની બનેલી છે, તો કે કાગળ અથવા લાકડાની બનેલી વસ્તુઓ છે. હવે આગળ જોઈએ તો આ પ્રકારે આપણે બધી જ વસ્તુઓને બે જૂથમાં વહેંચી શકીએ છીએ. તો એક જૂથમાં બધી એવી વસ્તુઓ કે જે કાગળ અથવા લાકડાની બનેલી હોય, જ્યારે બીજા જૂથમાં એવી વસ્તુઓ કે જે આ પદાર્થોની બનેલી ન હોય. તો આ યાદીને મિત્રો બે જૂથમાં વર્ગીકરણ કરવામાં આવે છે, એટલે કે એને બે જૂથમાં વહેંચી શકાય કે એના બે જૂથ બનાવી શકાય છે. પહેલું જૂથ છે એવી વસ્તુ, આ યાદીમાંથી એવી વસ્તુઓ કે જે કાગળ અથવા લાકડાની બનેલી હોય, જે આપણે અહીંયા લખેલી છે. અને બીજું જૂથ એવું થશે કે એવી વસ્તુઓ કે જે કાગળ અથવા લાકડાની બનેલી ન હોય. તો આપણે બે જૂથ બનાવશું. એક જૂથ તો આપણે બનાવ્યું, અને બીજું જૂથ કે કાગળ અથવા લાકડાની બનેલી ન હોય. તો કાગળ અથવા લાકડાની બનેલી ન હોય એ વસ્તુ કઈ છે આમાંથી, તો કે ચોક. ત્યાર પછી રબર. ત્યાર પછી ખીલી, સાબુ.
ચાર વાહનોના પૈડાના આરા ત્યાર પછી મીઠું બટાકા. તો આ રીતે એને બે જૂથ બનાવી શકાય. આપણે જે યાદી તૈયાર કરેલી છે વસ્તુઓની, એ યાદીમાંથી આપણે બે જૂથ બનાવી શકીએ છીએ. પહેલું જૂથ તો કે કાગળ અથવા લાકડાની બનેલી વસ્તુ, અને બીજું જૂથ કાગળ અથવા લાકડાની બનેલી ન હોય તેવી વસ્તુઓનું જૂથ. તો આ રીતે આપણે જૂથ બનાવી શકીએ છીએ. હવે આગળ જોઈએ કે ચાલો હવે આપણે થોડું વ્યવસ્થિત કામ કરીએ કે ભેગી કરવામાં આવેલી બધી જ વસ્તુઓની કોષ્ટક 4.1 માં યાદી બનાવો. હવે આપણે જે બધી વસ્તુઓ ભેગી કરેલી છે તે બધી વસ્તુઓની યાદી આપણે એક કોષ્ટક તૈયાર કરવાનું છે. હવે પ્રત્યેક વસ્તુ કે જે પદાર્થોની બનેલી હોય તેને ઓળખવાનો પ્રયત્ન કરો. હવે જે આપણે વસ્તુઓની યાદી બનાવી છે એમાં શું કરવાનું છે કે કઈ વસ્તુ કયા પદાર્થની બનેલી છે તેનું તમારે નિરીક્ષણ કરવાનું છે. આગળ જોઈએ કે શક્ય તેટલી વધારે વસ્તુઓ ભેગી કરો અને આ કોષ્ટકને ખૂબ મોટું બનાવવાનો પ્રયત્ન કરો. તો કેટલીક વસ્તુઓ કયા પદાર્થોમાંથી બની છે તે જાણવાનું મુશ્કેલ હોઈ શકે છે. હવે તમે જે યાદી તૈયાર કરશો એમાંની કેટલીક વસ્તુઓ એવી હશે કે તમને એવું કેવું મુશ્કેલ પડશે કે એ વસ્તુ કયા પદાર્થમાંથી બનેલી છે. તો આવા પદાર્થોની ઓળખ માટે તમારા મિત્રો અથવા તો વડીલોની સલાહ પણ લઈ શકો છો. તો તમારે હોમવર્કની અંદર મિત્રો એક કોષ્ટક તૈયાર કરવાનું છે, અને એ કોષ્ટકની અંદર તમારે વસ્તુના નામ અને વસ્તુઓ જેમાંથી બનેલ છે તે પદાર્થ, વસ્તુનું નામ લખવાનું કોષ્ટકમાં, અને તે વસ્તુ કયા પદાર્થમાંથી બનેલી છે તે તમારે લખવાનું છે. તો આમાં તમને ઉદાહરણ આપેલું છે કે પેલું છે પ્લેટ એટલે કે થાળી. તો થાળી કેમાંથી બને? સ્ટીલ માંથી, કાચ માંથી કે પ્લાસ્ટિક માંથી. સ્ટીલ, કાચ કે પ્લાસ્ટિક. તો આ રીતે મિત્રો તમારે વસ્તુઓના નામ, 30 જેટલી વસ્તુઓના નામ તમારે લખવાના છે, અને એ વસ્તુ કયા પદાર્થોમાંથી બનાવેલી હોય છે એ તમારે લખવાનું છે. તો મિત્રો આ ભાગની અંદર તમારું હોમવર્ક એટલે કે આ કોષ્ટક તમારે તૈયાર કરવાનું રહેશે. તો હવે આગળના ભાગમાં આપણે પ્રવૃત્તિ નંબર 2 ની ચર્ચા કરીશું. નમસ્કાર.